તમે બધાએ વંદના કાવ્યના શ્લોકો મોડે કરી લીધા. સરસ. પછી ચિત્ર પદાની બે એ તમે લખી કાઢી છે, એના શબ્દો મોડે કરી લીધા. પછી જુઓ આકાશ પતંગી, બરાબર આકાશ પડે છે, એ પણ આપણી વાર્તા શીખવાડી હતી, તમે બધાને આવડી ગઈ. સરસ. પ્રશ્ન જે મોડે કર્યા હતા. પછી જો લેખન, તો લેખનમાં આપણે કે સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાવ્યું હતું કે સંસ્કૃત ભાષા કઈ લિપિમાંથી આવી છે. તો સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાંથી આવી છે. આપણી માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને પાર કરતા કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ જ લખાય છે, બરાબર આપણે એની વાત કરી હતી. પછી જુઓ કે સંસ્કૃતમાં 13 સ્વરો હોય છે અને 33 વ્યંજન હોય છે. પછી આપણે સંખ્યાની વાત કરી હતી કે આપણે જેમ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બરાબર, પછી અંગ્રેજીમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બરાબર, એ રીતે તમે અંગ્રેજીમાં આંકડા બોલો છો ને, એ જ રીતે સંસ્કૃતમાં પણ આપણે એકડા શીખી ગયા હતા, બરાબર કે એકમ એટલે એક, દ્વે તો બે, ત્રણ તો ત્રણ, ચતવારી તો ચાર, પંચ તો પાંચ, ષટ તો છ, સપ્ત તો સાત, અષ્ટ તો આઠ, નવ તો નવ, દસ તો દસ, એકાદશ તો 11 અને દ્વાદશ એટલે 12, બરાબર આપણે તેનું સ્વાધ્યાય પણ જોયું હતું. પછી જુઓ કાવ્ય 5 હસ્તી હસ્તી હસ્તી, એ આપણે ચલાવ્યું હતું, બરાબર તેનું ભાષાંતર પણ આપણે કર્યું હતું કે હાથી. જેમ તમે ગુજરાતીમાં હાથી વિશે નિબંધ લખો છો ને કે હાથી કેવો હોય છે, હાથી કથ્થઈ રંગનો હોય છે, બરાબર. પછી હાથીના સૂપડા જેવા શું હોય છે, કાન હોય છે. હાથીના 4 પગ હોય છે, બરાબર. એ જ રીતે અહીં આગળ પણ સંસ્કૃતમાં આપણે હાથી વિશે જોઈ ગયા હતા કે હાથી 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 દિવ્યા દૈવી સૃષ્ટિ, હસ્તી 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 દિવ્યા દૈવી સૃષ્ટિ, કદવી સમુદ્ર છે સુંડા, સ્તંભ સમાનના પાદા, સુરપાકારો કાળો, ધવલો દીર્ઘો દંતો, ઉદરમ ભાંડાકાર, ઉન્નત બૃહચ્છ શરીર, અલ્પમ તુચ્છમ તુચ્છમ, અહો અહો ચિત્ર, પર્વત સમદર્શી ગાત્રે, સરસત સન્નિભ નેત્રે, કથમતી બલવાન એશ, અંકુશ માત્રા ભીત. જો આ કાવ્ય કોણે લખ્યું હતું, તો જનાર્દન હેગડે, બરાબર. આપણે તેનું ફરીવાર એકવાર રિવિઝન અનુવાદ જોઈ લઈએ કે હસ્તી 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 હાથી 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 દિવ્યા દૈવી સૃષ્ટિ, દેવોએ કરેલું દિવ્ય સર્જન, કદી સૌદ્રશ સુંડા એટલે કે હાથીની કેળ જેવી સુંડ છે, સ્તંભ સમાનના પાદ, હાથીના પગ કેવા છે તો થાંભલા જેવા છે, હાથીના કાન છે સુરપા કારો કર્ણ, કે છે હાથીના સુપડા જેવા કાન છે, ધવલો દીર્ઘો દંતો, હાથીના સફેદ લાંબા દાંત છે, ઉદરમ ભાંડાકાર, કે છે હાથીનું પેટ, ઉદરમ એટલે પેટ, કે છે હાથીનું પેટ છે ઘોડાકારનું છે, ઉન્નત બૃહચ્છ શરીર, હાથીનું ઊંચું ને વિશાળ શરીર છે, અલ્પ તુચ્છમ તુચ્છમ, હાથીની નાની ટૂંકી પૂંછડી છે. અરે આ કેવો વિચિત્ર છે. પર્વત સદૃશી ગાત્રે, હાથીના બે પર્વત સમાન લમણા છે, સરસવ સન્નિભ નેત્રે, હાથીની જેવી સરસવ જેવી આંખો છે, કથમતી બલવાની શંકુશ માત્ર ભીત, કે છે આ કેવો બળવાન છે, ફક્ત અંકુશથી જ દિવે છે. તો આપણે એ કાવ્ય પણ જોઈ ગયા હતા. પછી તમને સ્વાધ્યાય આપ્યું હતું કે હાથીનું જે ચિત્ર છે એ તમારે ચિત્ર દોરવાનું છે અને તેના અંગોના નામ લખવાના છે. પછી જો કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરોમાં લખો, બરાબર, એટલે આપણે આ પેન્સિલ વડે લખવાની છે. પછી યોગ્ય જોડકા, તો આપણે આ બોર્ડ પર કરાવ્યા હતા, બરાબર કે ગાત્રે તો શું આવે, પર્વત સદૃશ્ય,
અને સૂંઢ કેવી છે તો તીરજી તો કદલી સદ્રશ પછી જો ચિત્રોની સામે આપેલા ખાનામાં તેના સંસ્કૃત નામ લખો તો આ જે કદલી સદ્રશ બરાબર કેળના પાન છે ને તો કદલી સદ્રશ પછી સુકણું છે તે સુરપા પછી થાંભલા છે તો સ્તંભ સમાન પછી આ શું છે ભંડાકાર બરાબર એટલે ઘડાનું હવે જો કુંડા વળતર એક આપણે શું આવે છે કુંડા વળતરનો એક
तो प्रश्नों जवाब लखवा। हवे आवता फीडियर में आप